લોકડાઉન વચ્ચે અપાયેલા કરફ્યુમાં લિંબાયતના કમરૂનગર ખાતે ફૂડ વિતરણ કરવા ગયેલા રાણી તલાવના યુવાનોને પોલીસ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ મીડિયા સમક્ષ કરાયો છે. દર્શક મિત્રો, લાગે છે કે અત્યારે ધર્મ કરવાનો જમાનો નથી, પોલીસ ખાતું એ સમજતું નથી. કેટલાક બધા પોલીસની વાત નથી કરતો, કેટલાક પોલીસવાળા એવા છે કે કોને હાથ ફેરવાય કે કોને મરાય. અત્યારે આપણે છીએ અહીંયા રાણી તળાવ વિસ્તારના રાહત સામગ્રી જે યંગ ગ્રુપ છે તેના સભ્યો અમે જાણવા મળ્યું છે કે તેના સભ્યો સવારે કમરૂનગર વિસ્તારની અંદર ફૂડ પેકેટ આપવા જઈ રહ્યા હતા. તે સમયે કોઈ પોલીસવાળા એટલે કોઈ અધિકારી છે તેમને આ લોકોને પકડી અને દંડા માર્યા છે. શા માટે દંડા મળ્યા? આવો આપણે તેમને મળીએ. જે આપનું નામ સોહેલ. સોહેલ, શું થયું આખી ઘટના આપ સમજાવો. અમે ત્યાં કમરૂનગરના ગેટ પર પહોંચ્યા હતા, પોલીસવાલા ઉભેલા હતા. એમણે કીધું કે શું કરવા આવેલા છો? અમે કીધું કે ભાઈ ફૂડ વેચવા આવેલા છે ગરીબો માટે. એમણે પૂછ્યું કે ક્યાંથી આવ્યા? અમે કીધું રાણી તલાવથી આવ્યા. એમને અમે કાર્ડ બતાવ્યા, કાર્ડ બતાવ્યા. એના પછી એ લોકોએ અમને ઉતાર્યા અને દંડા મારવાનું ચાલુ કરી દીધું. પીએસઆઈ હતા ત્યાં, એમણે દંડા માર્યા ને એમ અપશબ્દ વાપર્યા ને એમ કીધું કે હવે પછી આવતા નહીં. અમે પૂછ્યું, અમે કીધું એમ કે તમે તમારા રીતે વેચી કાઢો, એક માણસ અંદરથી આવીને લઈ જશે. તો એમણે કીધું કે ના, એની કોઈ જરૂરત નથી, એ લોકોને જરૂર નથી. આપ ઓળખો છો? નામ શું હતું એવું? કંઈ પીએસઆઈ હતા. નામ એનું કંઈ? પીએસઆઈ સોલંકી. અચ્છા, તમને ક્યાં માર્યું અમારે? એમને અમને પાછળ માર્યું, પાછળ પલટાવીને માર્યા. અમારી ગાડી પર બી દંડો માર્યો, બંનેને માર્યો. એટલે પછી તમે ફૂડ પેકેટ આપ્યા કે પછી પાછા આવતા? પાછા આવતા રહ્યો. એમે ના કીધું કે જરૂરત જ નથી, તમે જાઓ અહીંયાથી, ને આવતા બી નહીં કાલે. જે આપનું નામ? યુસુફખાન. યુસુફભાઈ, તમને ક્યાં છે કણ માર મારવામાં આવ્યો? મારે પછાડે માર્યો ને હાથ પર માર્યો. તમે એને કીધું કે અમે યંગ ગ્રુપમાંથી આવી છીએ ફૂડ પેકેટ આપવા ગરીબોને, છતાં પણ આવી દે? હા, તો બી માર્યો. આ જે કહે છે કે એનું નામ પીએસઆઈ સોલંકી છે, સાચી વાત છે? સાચી વાત. બીજું તમને શું કહ્યું એમને? અમને કીધું તમે પાછા અહીંયા નીકળી જાઓ, બીજા અહીંયા આવતા નહીં, તમે ગાડી બીજામાં લઈ લેશો અને તમને મારશો, તમે જેલમાં પૂરી જશો. તો કદાચ આ નિયમોથી વાકેફ નહીં એવું લાગે છે પોલીસ ખાતું. દર્શક મિત્રો, રાણી તળાવના યંગ ગ્રુપના સભ્યો જે ગરીબ વિસ્તારોને કમરૂનગર સહિતના વિસ્તારોની અંદર આ લોકો ફૂડ પેકેટ આપવા ગયા હતા, તે સમયે એ ભાઈના જણાવ્યા અનુસાર કોઈ પીએસઆઈ સોલંકી છે તેમને માર મારવામાં આવ્યો હતો. જેઓ આવું નવું રહેશે તો પછી ગરીબોને ફૂડ પેકેટ કોણ આપશે? ગરીબોને જે લોકો ભૂખા રહેશે તો પછી આ જે મોટી ઘટના બને છે, લોકોમાં ઘર્ષણ થાય છે, તેવી પેટની ભૂખના હિસાબે ઘર્ષણ થશે. માટે ખરેખર સુરત પોલીસ જો આ જોતું હોય તો એમને જાણકારી મેળવી જોઈએ કે પીએસઆઈ સોલંકી કોણ છે અને શા માટે આ લોકોને તે વિસ્તારમાં જમવા ન દીધા અને પાછળનું રાજકારણ શું છે તે પણ એક આપણે વિચારવું જોઈએ. જી, આપનું નામ? હમઝા અબ્દુલ રહેમાન પટેલ. અમે જાણ્યું છે કે આના વિરોધની અંદર તમે ફૂડ પેકેટ આવતીકાલથી બંધ કરવાના છો. હા સાહેબ, અમે છેલ્લા 22 દિવસથી આ કામ કરીએ છીએ, રોજ 10,000 ફૂડ પેકેટ બનાવીએ છીએ. ને અમે હમણાં સુધી કામ સારી રીતે કર્યું છે. અમને અહીંયા જે પોલીસ સ્ટેશન છે બધા અમને સારો રિસ્પોન્સ મળેલો છે. પણ આજે આ જે ડી સ્ટાફના સારુંકે સાહેબ છે એમના તરફથી અમને જે અમને જે થયું છે અમારા બે માણસોને, એનાથી અમને ઘણું દુઃખ થયું છે કે અમે આ જે સારું કામ કરીએ છીએ તો પણ અમને પોલીસનો સાથ નથી મળતો. અચ્છા, હમઝા, કેટલા પેકેટનું રોજનું વિતરણ થાય? આપ જો બંધ કરશો તો ભૂખા રહેશે? કાલથી ભૂખા રહેશે 10,000 વ્યક્તિ એક પેકેટમાં. કારણ કે અમારા બધા માણસો બીવે છે હવે જવાથી, તો અમારે કામ બંધ રાખવું પડશે. મિત્રો, અત્યારે ખરેખર ગરીબ લોકોને પેટમાં જે અગ્નિ થતી હોય એને અત્યારે ખાસ જમવાની જરૂર છે. પરંતુ જો આ રાણી તળાવનો ગ્રુપ છે આ બંધ કરશે તો 10,000 વ્યક્તિ જે છે તેનું શું થશે? અને કદાચ આવી રીતે જો બધા જ ગ્રુપના આવું થશે તો સમગ્ર સુરત શહેરની અંદર લોકો હડતાલ પાસે, તેમાં કોઈ શંકા ને સ્થાન. ટી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે રાણી તળાવ સુરત.